સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નૃત્ય અને એની સાથે સંકળાયેલા જે કોઈ પ્રશ્ન આવેલા છે પ્રીવિયસ યરમાં જીપીએસસી દ્વારા પૂછવામાં, એ બધા જ પ્રશ્નોનું એક સાથે સોલ્યુશન કરીશું. અને જે નૃત્ય જે ભારત દેશની અંદર છે, જેમ કે કથકલી, ભરતનાટ્યમ, કુચીપુડી, શાસ્ત્રીય નૃત્ય, એ બધા જ નૃત્યને આપણે આજે એક જ વન વેમાં સમજવાના છે. અને એની સાથે સાથે બંધારણના જે કંઈ બે ચાર મહત્વના કન્સેપ્ટ છે એને પણ આજે આપણે સમજવાના છીએ. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આર્ટ એન્ડ કલ્ચરની અંદર પર્ફોર્મિંગ આર્ટમાં જેનું નૃત્ય રિલેટેડ જે કંઈ વસ્તુનું જો તમને સમજણ ના હોય, તો આજનો આ લેક્ચર સંપૂર્ણપણે જોજો, તમને બધી જ વસ્તુની માહિતી આમાંથી મળી જશે. હું પહેલાં ફેક્ટ પણ કરાવીશ અને તમને કન્સેપ્ટ પણ કરાવતો જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆતની અંદર જે કંઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોને એક સાથે જોઈ લઈએ, અને પ્રશ્ન જોઈ લીધા પછી આપણે આ બધા જ પ્રશ્નોને એક સાથે સોલ્વ કરશું અને એની સમજૂતી પણ ડિટેલથી જોઈશું. તો પહેલો પ્રશ્ન શું છે જોઈએ. નૃત્ય સાથે સંગીત સાથે સંકળાયેલ રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી, એટલે આપણે શું પૂછવામાં આવ્યું છે કે કઈ જોડી યોગ્ય નથી. એક બાજુ નૃત્યના નામ આપેલા છે ને એક બાજુ રાજ્યના નામ આપેલા છે. તો આપણે પૂછ્યું છે કે ભાંગડા નૃત્ય ક્યાં થાય, તો કે પંજાબમાં, આપને ખબર જ છે. તો પંજાબની અંદર થાય તો આ જોડી કેવી થઈ જશે, સાચી થઈ જશે. તો આપણે અહીં શું પૂછ્યું છે, નથી. તો એવી રીતના પહેલાં બધા જ પ્રશ્ન જોઈ જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે આની સમજૂતી જોઈ અને પછી એક 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 પ્રશ્ન સોલ્વ કરીશું. શરૂઆતમાં પહેલો પ્રશ્ન, આ સેકન્ડ પ્રશ્ન જોઈએ. નીચેની જોડીઓ જુઓ, ગરબા ગુજરાત, મોહિનીઅટ્ટમ ઓરિસ્સા, યક્ષગણ કર્ણાટક, આમાંથી કઈ જોડી સાચી છે ને એવું પૂછવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પૈકી ક્યું કથક નૃત્ય ઘરાનામાં સમાવિષ્ટ નથી? તો કથક નૃત્યના ત્રણ ઘરાના છે અને ઘરાનામાં કયું ઘરાના આવતો નથી એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે આપણને. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી ક્યાં નૃત્ય રાજ્યોની વિગતો દર્શાવતા જોડકા યોગ્ય છે? એટલે કે નીચેનામાંથી એક બાજુ આપણને નૃત્યનો પ્રકાર આપેલો છે અને સામે રાજ્યનો પ્રકાર આપેલો છે, એવું પૂછવામાં આવેલું છે કે કયું જોડકું સાચું છે, રાઈટ? એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરાદાર લીલા રંગના ચણિયાને કુમિન કહેવામાં આવે છે? એટલે કે એવું ક્યુ નૃત્ય છે કે જેની અંદર ચણિયો પહેરવામાં આવે છે અને ચણિયાને એકદમ ઘેરાદાર હોય અને એને કુમિન કહેવામાં આવતું હોય? તો એની એક વિશેષતા ઉપર પણ પ્રશ્ન પૂછેલો છે. તો આપણે આવી રીતના જે કંઈ ડાન્સ ફોર્મમાંથી જે કંઈ પ્રશ્ન પૂછાય છે એ બધા જ ડાન્સ ફોર્મ આપણે આજે ડિટેલથી જોવાના છીએ, અને એ ડિટેલ જોઈને પછી આપણે આ પાંચ છ પ્રશ્ન જે જોઈએ એ પાંચે છ પ્રશ્નોનો જવાબ મેળવીશું. તો શરૂઆત કરીએ, નૃત્ય એટલે શું? પહેલાં આપણે પ્રશ્ન થાય કે નૃત્ય એટલે શું, તો એ ખબર હોવી જોઈએ. નૃત્યનો આરંભિક સાક્ષી છે ને આપણે ગંધર્વ વેદમાંથી મળે. કેમાંથી મળે? ગંધર્વ વેદ છે, એ ગંધર્વ વેદની અંદર નૃત્યની અમુક અમુક બાબતોની જાણકારી મળે છે. તો સૌ પ્રથમ સાક્ષી આપણે જે કંઈ પૌરાણિક વાત કરીએ કે પૌરાણિક જે કંઈ ગ્રંથો છે તેમાં સૌ પ્રથમ સાક્ષી આપણે નૃત્યના ક્યાંથી મળે છે? તો ખાસ યાદ રાખજો, ગંધર્વ વેદમાંથી મળે છે. ઓકે, અને એ જ ગંધર્વ વેદની અંતર્ગત એવું કહેવામાં આવેલું છે કે પ્રથમ નર્તક કોણ, રાઈટ, ડાન્સ કરનાર વ્યક્તિ કોણ હતા પ્રથમ? તો એકમાત્ર જ છે, આપણે બધાને ખબર છે, શિવ. શિવને પ્રથમ નર્તક તરીકે ગંધર્વ વેદની અંદર સ્થાન આપવામાં આવેલું છે. ઓકે, જે શિવના જે નૃત્યના બે પ્રકાર પાડવામાં આવેલા છે, શિવ છે ને બે પ્રકારનું નૃત્ય કરતા, એક તો તાંડવ નૃત્ય કહેવાતું અને બીજું કહેવાતું એને લાસ્ય નૃત્ય. તો તાંડવ નૃત્ય શું છે એ જોઈએ, ઉગ્ર અને સંહાર સંબંધિત છે. તાંડવ નૃત્ય કરતા હોય તો એ ક્યારે કરે શંકર ભગવાન? કે જ્યારે ખીજમાં હોય ત્યારે તાંડવ કરે, રાઈટ? તો એ તાંડવ કેવું છે, તો કે ઉગ્ર છે અને સંહાર સંબંધિત છે. એટલે કે કોઈ પણ વસ્તુનો વિનાશ કરવાની વાત આવે તો એને સંહાર કહેવાય. તો એ ઉગ્ર અને સંહાર સંબંધિત જે નૃત્યનો પ્રકાર છે તેને શું કહેવામાં આવે છે? તાંડવ કહેવામાં આવે છે. એ ભગવાન શિવ જ્યારે તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે એના એક હાથમાં ડમરું હોય અને બીજા હાથમાં અગ્નિ દર્શાવવામાં આવે છે. એક હાથમાં ડમરું હોય, બીજા હાથમાં અગ્નિ દર્શાવવામાં આવે છે, અને આના દ્વારા ભગવાને શિવે કામદેવ જે છે, કામદેવ તેને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. એટલે કે તાંડવ નૃત્ય કરી અને જે કામેચ્છા હોય એ કામેચ્છાને મારી નાખી, એને બાળીને ભસ્મ કરી નાખી, રાઈટ? તો તાંડવ નૃત્ય કોને કહેવાય? તો કે ઉગ્ર અને સંહાર સંબંધિત છે. બીજું, એક હાથમાં ડમરું હોય અને અગ્નિ હોય ત્યારે એને શું કર્યું આ નૃત્ય દ્વારા? તો કે કામદેવને ભસ્મ કરી નાખ્યા. એવી જ એક બીજી ભગવાન શિવની નૃત્યની પદ્ધતિ છે અથવા તો પેટર્ન છે, તેને કહેવામાં આવે છે લાસ્ય નૃત્ય. આ એક છે ને સૌમ્ય સ્વરૂપ છે. ભગવાન શિવના બે પ્રકાર છે, એક તો તાંડવ એટલે એકદમ ઉગ્ર સ્વરૂપ હોય અને એક એકદમ લાસ્ય એટલે કે શાંત સ્વરૂપ હોય. તો જ્યારે શાંતિમાં હોય, ખુશીમાં હોય, આનંદમાં હોય ત્યારે એ લાસ્ય પ્રકારનું નૃત્ય કરતા હતા અને એને શું કહેવામાં આવે? તો કે એને જ સૌમ્ય સ્વરૂપ કહેવામાં આવે છે, રાઈટ? ઓકે, શાંતિથી નૃત્ય કરવામાં આવે છે અને આને જ લાસ્ય નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં તો આપણે એ જોઈ ગયા કે
નૃત્યની શરૂઆત ક્યાંથી હતી અથવા તો સાક્ષ્ય ક્યાંથી મળે તો કે ગંધર્વ વેદમાંથી. પ્રથમ નર્તક કોણ હતા તો કે શિવ. એના બે પ્રકાર પડે, એક તો તાંડવ અને લાસ્ય. આપણે બેઝિક ડિટેલ જોઈ લીધી, હવે ધીમે ધીમે આપણે આમાં આગળ વધીએ. એમાં પેલું જોઈએ તો કે ભરતનાટ્યમ અથવા તો એને દેવદાસી અટ્ટમ કહેવામાં આવે છે. દેવદાસી અટ્ટમ શા માટે કહેવામાં આવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલાં જોઈએ ભરતનાટ્યમ એટલે શું, તો ક્યાંનું છે એ જોઈ લે. તો કે તમિલનાડુ રાજ્યનું છે. ક્યાંનું છે? તમિલનાડુ રાજ્ય જ્યાં છે ત્યાં ભરતનાટ્યમ નૃત્ય કરવામાં આવે છે. એટલે કે પહેલાં તો એ યાદ રાખી લો ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો કે તમિલનાડુનું છે. બીજું, હાવભાવ અને મુદ્રાઓ દક્ષિણ ભારતની કાશ્ય મૂર્તિમાંથી લેવામાં આવી. એટલે કે હાવભાવ અને મુદ્રાઓ દ્વારા આ નૃત્યની અંદર મહત્ત્વનું સ્થાન દેવામાં આવેલું છે. આપણે માધુરી દીક્ષિતને જોયા હોય ખબર, ઘણી વખત આવતો આમ આમ મોઢું હલાવતા હોય તો એ હાવભાવ છે, આંખોથી હાવભાવ દર્શાવે. તો જે હાવભાવ છે અને એના માટે જે કાંઈ પદ્ધતિ લેવામાં આવેલી છે, દક્ષિણ ભારતની અંદર પ્રાચીન કાળમાં જે કંઈ મૂર્તિઓ બનાવવામાં આવતી હતી ને, અને મૂર્તિઓના ફેસ ઉપર જે કાંઈ એક્સપ્રેશન હતા એ બેઠે બેઠા ઉપાડીને લઈ લેવામાં આવેલા છે. ઓકે, શરૂઆતમાં નૃત્ય દેવદાસીઓ દ્વારા મંદિરમાં કરવામાં આવતું હતું. જો પહેલાં છે ને અહીંયા સાઉથની અંદર એક પદ્ધતિ ચાલી આવ્યો છે કે કોઈ જે સ્ત્રી હોય ને એ મંદિરની અંદર દેવદાસી તરીકે જાય, એટલે કે ભગવાનની સેવા કરવા માટે જાય. અને ભગવાનની જે સ્ત્રીઓ સેવા કરતી હોય ને દેવદાસી કહેવાય. દેવ એટલે કે ભગવાન, ભગવાનની દાસી એટલે કે દેવદાસી. અને દેવદાસી ભગવાનની પૂજા કરી અને પછી નૃત્ય કરતા દેવદાસીઓ, તો એ જે નૃત્ય કરતા ને એના ઉપરથી એનું નામ આપ્યું છે દેવદાસી અટ્ટમ. એટલે કે ભરતનાટ્યમનું બીજું નામ દેવદાસી અટ્ટમ શા માટે કહેવામાં આવેલું છે? તો કે મંદિરની અંદર સ્ત્રીઓ ભગવાનની પૂજા કરી અને જે નૃત્ય કરતા તેને દેવદાસી અટ્ટમ કહેવામાં આવેલું છે. આગળ જોઈએ કે આ ધાર્મિક નૃત્ય છે, આ જે નૃત્ય જે છે એ ધાર્મિક નૃત્ય છે. ઓકે, આ નૃત્યની કથા જે છે, કથા એ કૃષ્ણલીલા, રામાયણ અને અન્ય ધાર્મિક ગ્રંથો જે છે ભારત દેશની અંદર તેમાંથી બેઠે બેઠી લેવામાં આવેલી છે. એટલે આપણે જે કંઈ પિક્ચરના સોંગ ઉપર નાચતા હોઈએ તો એ પિક્ચરના સોંગના જે લિરિક્સ હોય, રાઈટ, તો એવી જ રીતના અહીંયા કથાની વાત કરવામાં આવેલી છે કે જે શબ્દ છે એ શબ્દ ક્યાંથી લેવામાં આવેલા છે? તો કે કૃષ્ણલીલામાંથી, રામાયણમાંથી અને અન્ય ભારત દેશના જે કંઈ ધાર્મિક ગ્રંથો છે તેમાંથી આની કથા લેવામાં આવેલી છે. આ નૃત્યમાં શબ્દ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાંથી લેવામાં આવેલા છે. જો આ શબ્દ ખાસ યાદ રાખજો, ભારત દેશની અંદર ગંધર્વ વેદમાં સંપૂર્ણપણે સાક્ષ્ય મળે છે, પરંતુ એક સંપૂર્ણ પુસ્તકની વાત કરવામાં આવે ને તો ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એકમાત્ર એવું પુસ્તક છે ભારત દેશની અંદર કે જેને અંતર્ગત નૃત્ય રિલેટેડ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને પુસ્તક કોણે લખેલું છે? તો કે ભરત મુનિએ. અને પુસ્તકનું નામ શું? તો કે નાટ્યશાસ્ત્ર. ઓકે, આ જે નાટ્યશાસ્ત્ર જે લખેલું છે એમાં જે શબ્દ હોય ને એ શબ્દ લેવામાં આવ્યા છે કથા કેની? તો કે કૃષ્ણ લીલા, રામાયણ અને ધાર્મિક ગ્રંથોમાંથી લે. પછી એ કથા લઈ લીધા પછી શબ્દ કોના? તો કે શબ્દ ભરત મુનિના. એટલે કે શબ્દ ભરત મુનિમાંથી લીધા, રાઈટ, અને કથા અહીંથી લઈને પછી મિશ્રણ કરી અને ભરતનાટ્યમની કથા કરવામાં આવે છે. શરૂઆતમાં નૃત્ય ફક્ત મહિલાઓ દ્વારા જ કરવામાં આવતું હતું. ભરતનાટ્યમ નૃત્ય જે છે એ શરૂઆતમાં ફક્ત ને ફક્ત મહિલાઓ કરતી. કારણ કે આ નૃત્ય સૌથી પહેલાં મંદિરોમાં થતું, એટલા માટે દેવદાસી અટ્ટમ કહેવાય કે દેવની જે દાસીઓ છે તેના દ્વારા નૃત્ય કરવામાં આવતું. એટલે કોણ કરે? દેવની દાસી કોણ બને? પુરુષ તો બની ન શકે, દેવની દાસી હંમેશા સ્ત્રી જ હોય. તો જે સ્ત્રી હોય એ સ્ત્રી કરતી, એટલા માટે જ ભરતનાટ્યમ ફક્ત ને ફક્ત મહિલાઓ દ્વારા જ શરૂઆતમાં કરવામાં આવતું હતું. પરંતુ હવે પુરુષો દ્વારા પણ ભરતનાટ્યમનો જે નૃત્ય છે એ કરવામાં આવી રહ્યું છે. આ નૃત્યનું સંચાલન નૃત્યાંગનાના ગુરુ જે હોય તેના દ્વારા કરવામાં આવે. એટલે કે જ્યારે કોઈ સ્ત્રીઓ અથવા તો કોઈ પુરુષો, અત્યારે તો પુરુષો પણ ભરતનાટ્યમ નૃત્ય કરે છે, એ ડાન્સ કરતા હોય ત્યારે જે નૃત્યાંગનાના ગુરુ હોય એને જે શીખવાડનાર છે તે એનું સંચાલન કરે, હાથ આમ કરતા હોય, રાઈટ. તમે આનો વિડીયો જોયો હશે તો એના દ્વારા આનું આખું સંચાલન કરવામાં આવે છે. એનો આપણે ફોટો પણ જોઈ લઈએ મિત્રો, જેવી રીતના અહીંયા તમને દેખાઈ રહ્યો છે કે આ ભરતનાટ્યમનું એક સ્ટેપ છે. તો આ જે બહેનો જે છે એ જે સ્ટેપ કરી રહ્યા હોય તો સાઈડમાં એના ગુરુ ઉભા અથવા તો હાથમાં કોઈ પણ એક જાતનું વાજિંત્ર હોય એ વાજિંત્ર વગાડતા હોય અથવા તો હાથેથી આમ કરી અને તેનું સંચાલન કરતા હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કથકલી. કથકલી નૃત્ય જે છે એ પણ એક નૃત્યનો પ્રકાર જ છે. આપણે જેવી રીતના ભરતનાટ્યમ જોયું તેવી જ રીતના આપણે જોઈએ કથકલી. કથકલી છે ને કેરળનું નૃત્ય છે. ક્યાંનું છે? કેરળનું, રાઈટ. કથકલીનો અર્થ થાય છે કહાની, એટલે હિન્દી શબ્દ છે ને વાર્તાનું કહેવું. હવે કથકલીનો સાઉથનું છે એટલે એના માટે એવું કહેવાય કે વાર્તા કહેવી અથવા તો કથન કહેવું અથવા તો કહાની કહેવી. તો એનો ઉપરથી આ એક શબ્દ નીકળે એવો કથકલી. જો એ કથકલીને વર્તમાન સ્વરૂપ આપવાનો શ્રેય, એટલે કે જે કથકલી ડાન્સ ફોર્મ છે જ્યારે શરૂઆતમાં ઉદ્ભવ્યું અને અત્યારે જે ડાન્સ ફોર્મ છે એમાં ઘણો બધો તફાવત છે. કારણ કે વચ્ચે પરિવર્તન આવતા ગયા. અને પરિવર્તન લઈ આવનાર રાજા કોણ? તો કે ત્રાવણકોર જે છે કેરળની અંદર એમાં એક રાજા હતા, રાજા કેરળ વર્મા. એ કેરળ વર્માના કારણે અત્યારે જે કંઈ કથકલી નૃત્ય છે તે અત્યારનું જે ડાન્સ ફોર્મ છે તે અસ્તિત્વમાં આવ્યું. કથકલી નૃત્યની જ્યારે શરૂઆત થઈ ત્યારે આવો ડાન્સ ફોર્મ ને એટલું એડવાન્સ નહોતું.
परंतु आज केरल वर्मा राजा जे छे ए केरल वर्मा राजाए आना अंतर्गत घणा बधा सुधारा कर्या अने पछी आने एक आधुनिक स्वरूप आपी दीधुं। 17મી સદીમાં ઘણી બધી રચના મલયાલમમાં લખાઈ અને આ નૃત્ય તેના ઉપર આધારિત છે, એટલે કે 17મી સદી જે છે એ દરમિયાન મલયાલમમાં ઘણી બધી રચનાઓ લખાઈ અને એ રચનાઓ કેના ઉપર લખાઈ? તો રામાયણ, મહાભારત અને સાઉથના જે કંઈ ધાર્મિક ગ્રંથો છે તે બંને બધાની રચનાઓ લખાઈ, પરંતુ ભાષા કઈ હતી? તો કે મલયાલમ। અને આ મલયાલમ ભાષાઓમાં જે કંઈ રચનાઓ લખાણી છે અને તેના ઉપર જો કોઈ ફોર્મ આર્ટ આધારિત હોય તો તેને શું કહેવાય? કથકલી। અહીંયા તમને ચિત્ર દેખાઈ રહ્યું હશે, રાઈટ? આગળ જોઈએ વિષય વસ્તુ, તો કે રામાયણ, મહાભારત અને શિવ સાહિત્યમાંથી લીધું। મેં તમને કીધું ને કે વિષય વસ્તુ ક્યાંથી લીધી, તો કે રામાયણ, મહાભારત અને શિવ, પરંતુ ભાષા કઈ? તો કે મલયાલમ ભાષામાં લખવામાં આવેલું છે। ઓકે, આ જે ડાન્સ ફોર્મ છે ને ખુલ્લી જગ્યામાં આયોજન થાય, ક્યાં થાય? તો કે ખુલ્લી જગ્યામાં। ઓકે, આખી રાત ચાલે, મોટી બધી ખુલ્લી જગ્યા હોય ત્યાંનું આયોજન થાય અને આ ડાન્સ છે ને આખી આખી રાત ચાલે। નૃત્ય દરમિયાન કથાવાચક કથા કહે, એટલે કે કથા કહેવાવાળો વ્યક્તિ હોય, આપણે જેવી રીતના ચારણો જે સાહિત્ય ગાય એવી રીતના સાઉથની અંદર કથાવાચક હોય કે જે કથા કરે બોલીને, ભાઈ કથાવાચક કથા કરતો જાય અને આ એક વ્યક્તિ હોય કે જે કથકલી નૃત્ય કરતો હોય તે તેના હાવભાવથી એને શું કહેવાય કે રિપ્રેઝન્ટેશન કરતો હોય, બરાબર? તો એક આખું નૃત્ય છે। મુખ્ય અભિનય નર્તક હોય તે ફક્ત હાવભાવ કરે છે, એટલે કે જે કોઈ વ્યક્તિ ડાન્સ કરી રહ્યો છે, કથકલી નૃત્યનું અભિનય કરી રહ્યો છે, તે વ્યક્તિ ફક્ત હાવભાવ જ દેખાડે, આમાં બોલવાનું વર્જિત હોય। જો આમાં જે કોઈ વ્યક્તિ કથકલી નૃત્ય કરી રહ્યો છે તેને બોલવું વર્જિત હોય અથવા સાથે સાથે ગાવું એ વર્જિત હોય, જેમ કે આપણે બોલિવૂડના પિક્ચરો જોઈએ, બોલિવૂડના મૂવીની અંતર્ગત ઐશ્વર્યા રાય છે, શાહરૂખ ખાન છે, એના કોઈ ગીત હોય તો સાથે સાથે મોઢું લિપસિંગ કરતા હોય, રાઈટ? તો એ લિપસિંગ નહીં કરવાનું આના અંતર્ગત, કારણ કે એનું મોઢું આખું પેક રાખવાનું, જો બોલે એ વર્જિત ગણાય, એટલે કે બોલવું જોઈએ નહીં। તો કથકલીની એક આ ખાસ વસ્તુ યાદ રાખજો બધા જ વિદ્યાર્થી મિત્રો। ઓકે, કથકલીમાં નર્તકે ચૂપ રહેવાનું કારણ કે તેને બોલવું વર્જિત છે। આ નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે। શું કામ પુરુષો જ ભાગ લે છે? કારણ કે આ નૃત્ય ખૂબ જ અઘરું છે, આખી આખી રાત ચાલે, આખી રાત જો કોઈ એક વ્યક્તિ કથા કરતો હોય ને એક વ્યક્તિ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતો હોય તો સ્ત્રીને એવું માનવામાં આવે કે સ્ત્રી થાકી જાય, તો સ્ત્રીને આ નૃત્ય કરવું જોઈએ નહીં। આમાં સ્ત્રી પાત્ર જે હોય છે કથકલી નૃત્યમાં, સ્ત્રી પાત્ર હોય છે અને એ સ્ત્રી પાત્ર ભજવશે કોણ? તો કે પુરુષ જ ભજવશે, સમજો મારી વાત, રાઈટ? એક નાટક હોય, નાટકની અંદર સ્ત્રી અને પુરુષ બંને પાત્ર હોય, પરંતુ જે સ્ત્રી હોય ને એ પણ પુરુષ બન્યા હોય, જેમ કે કપિલ શર્માનો શો, કપિલ શર્માના શોમાં શું થાય કે જે પુરુષ છે એ જ સ્ત્રી પાત્ર ભજાવે છે, સેમ એવી રીતના અહીંયા, બરાબર? સ્ત્રી પાત્ર તો છે પરંતુ એની ભજવણી કોણ કરશે? તો કે પુરુષ કરશે, રાઈટ? અને એનું કારણ શું? કારણ કે આખી આખી રાત ચાલે, એકદમ કઠિન છે, તો એના માટે સ્ત્રીઓને આના અંતર્ગત ભાગ લેવાનું સૂચવવામાં આવેલું નથી। કથકલી નૃત્ય માટે નૃતક તાંડવ અને લાસ્ય, શિવની જે કંઈ બે પદ્ધતિ છે ડાન્સ કરવાની, એ બંનેમાં નિપુણ હોવો જોઈએ। જ્યારે કથાવાચક ફોર્મમાં આવી જાય, એકદમ ઊંચા સ્વરે ગાવાની શરૂઆત કરી દે, ઊંચા સ્વરે કથા કહેવાની શરૂઆત કરી દે, ત્યારે જે નર્તક હોય ને એને પણ એટલી સ્પીડમાં અને એનાથી વધારે એનર્જી દેખાડવી પડતી હોય છે, અને જ્યારે કથાવાચક ધીમું બોલવાની શરૂઆત કરે ત્યારે એને લાસ્ય શાંતિપૂર્વકનું એ નૃત્ય કરવાનું હોય છે। એટલે એ વ્યક્તિ તાંડવ અને લાસ્ય બંને શૈલીમાં જો નિપુણતા ધરાવતો હશે, જે વ્યક્તિ ડાન્સની બે શૈલીઓ તાંડવ અને લાસ્ય એ બંનેમાં જો નિપુણતા ધરાવતો હશે, તો એ જ વ્યક્તિ કથકલી નૃત્ય અંતર્ગત સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવશે। આની અમુક છે ને વિશેષતાઓ છે, જોઈએ આપણે। એક તો વિચિત્ર વેશભૂષા, આપણે આગળનું ચિત્ર જોઈ ગયા બધા જ વિદ્યાર્થી મિત્રો, એની વેશભૂષા છે ને એકદમ વિચિત્ર છે, જોઉં તમે, બરાબર? હાથમાં આવા બાજુબંધ પહેરેલા છે, માથે આવડું મોટું મુકટ પહેરેલું છે, અહીંયા જો બાજુબંધ બાંધેલા છે, કેટલા મોટા ગળામાં સોનાના હાર પહેરેલા છે, તો આ જે વસ્તુ છે એની વિચિત્ર વેશભૂષા છે। હવે મુખનું અલંકરણ, એટલે કે મુખ એટલે કે મોઢું, મોઢા ઉપર જે કાંઈ અહીંયા તમને દેખાઈ રહ્યું હશે કે જે કંઈ ચિત્રણ કરવામાં આવેલું છે, લાલ, કાળા, સફેદ, પીળા, બ્લુ કલરનો લેપથી આખા મોઢા ઉપર શું કહેવાય કે ચિત્રણ કરવામાં આવે ને એને અલંકરણ કરેલું કહેવાય। ઉપર લાલ, પીળો, કાળો રંગ લગાવવામાં આવે છે અને આંખની ચારે બાજુ સફેદ રેખાઓ કરવામાં આવે છે। જો તમે જોઈ શકો છો બધા જ વિદ્યાર્થી મિત્રો કે આંખની ચારે બાજુએ કાંઈ ઉપરથી નીકળી, અહીંયા નીચે બે લીટીઓ છે, અહીંયા પછી ઉપરથી નીકળી, નીચે બે લીટીઓ, તો આંખની ચારે બાજુ સફેદ લીટીઓ કરવામાં આવે છે, પછી આખા ફેસને રંગીન કરી નાખવામાં આવે છે। તો આ જે છે એની વિશેષતા છે કથકલી નૃત્યની, ખાસ યાદ રાખી લેજો। અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે નીચેનામાંથી કયા નૃત્યની આંખ ઉપર લાલ, પીળા, કાળા રંગના લેપથી અલગ અલગ પ્રકારનું અલંકરણ અથવા તો ચિત્રણ કરવામાં આવે છે, નીચે ચાર ડાન્સ ફોર્મ આપી દેશે, તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે ભવિષ્યમાં, એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। આગળ આપણે જોઈએ કથક, અહીંયા કથકલી પૂરું થાય છે, હવે આપણે જોઈએ કથક નૃત્ય કોને કહેવાય? આ તો કથક નૃત્ય છે ને ઉત્તર ભારતનું નૃત્ય છે, પહેલાં તો ખાસ યાદ રાખો, ઉત્તર ભારતની અંદર કોઈ પણ રાજ્યનું પર્ટિક્યુલર નામ
નથી. ઘણા બધા લોકો કહે છે કે લખનૌ ને આંતર, પરંતુ અત્યાર સુધી એના ઉપર ડિબેટેબલ છે કે ક્યાં ડેવલપ છું એ હજી ખબર પડી નથી. એટલે આપણે એવું માની લઈએ કે ઉત્તર ભારતનું નૃત્ય છે. ભારતીય સંસ્કૃતિ ઉપર મુઘલ પ્રભાવ છે કે ભારત દેશની જે કંઈ હિન્દુ સંસ્કૃતિ હતી અને પછી ભારત દેશની અંદર મુઘલોનું શાસન આવ્યું અને મુઘલોના શાસનમાં જે કંઈ ઘણા બધા ચેન્જીસ આવ્યા, એ ચેન્જીસમાં એક ચેન્જીસ અહીંયા પણ જોવા મળે છે. એના પ્રભાવથી કથક નૃત્યની શું કહેવાય કે શરૂઆત થઈ છે. ઓકે, જે કથક નૃત્ય આવ્યું છે એ મથુરા અને વૃંદાવન જે છે ત્યાં કૃષ્ણ લીલા થતી, મથુરા અને વૃંદાવનમાં કૃષ્ણ લીલા થતી, અને ત્યાંથી પ્રેરણા લીધી અને આ કથક નૃત્યની શરૂઆત થઈ છે. આવું કહેવાય છે કે અવધ નવાબના દરબારમાં વિકસિત થયું. રાઈટ, કથક નૃત્ય શરૂઆત તો થઈ ગઈ, પરંતુ એનું ડેવલપમેન્ટ ક્યાં થયું? જેમ કે એક માં હોય એ બાળકને જન્મ તો આપી દે, પરંતુ બીજી માં એને બાળીને મોટો કરે, એવી રીતનાનો જન્મ ક્યાં થયો એ ખબર નથી, પરંતુ પાલ પોષીને મોટું ક્યાં થયું નૃત્ય? તો કે અવધ નવાબ જે હતો તેના દરબારની અંતર્ગત આને શું કહેવાય કે વિકસિત કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, કથા કહે સો કથક કહેવાય, કથા કરનાર જે હોય એને કથક કહેવાય. આ નૃત્યમાં પણ સ્ત્રીઓ અને પુરુષો બંને ભાગ લે છે. જો આજે ઉત્તર ભારતનું જે નૃત્ય છે કથક, એના અંતર્ગત સ્ત્રીઓ અને પુરુષો બંને ભાગ લે છે. સ્ત્રીઓ પણ એ જ ફોર્મમાં ભાગ લે છે અને પુરુષો પણ ભાગ લે છે. કથકના ત્રણ ઘરાના છે, પેલું લખનૌ ઘરાના, બીજું જયપુર ઘરાના અને બનારસ ઘરાના. હવે આના વચ્ચે ઘણી વખત ડિબેટ ચાલતી હોય, બનારસ ઘરાના એવું કહેતા હોય કે અમારું જે કથક છે એ પ્યોર ફોર્મ છે, જ્યારે લખનૌ ઘરાના એવું કહેતા હોય કે અમારું ફોર્મ જે કંઈ પ્યોર છે એ પ્યોર છે, બરાબર. પરંતુ આપણે એની ડિટેલમાં જવાનું નહીં, આપણે ખાલી બેઝિક યાદ રાખી લેવાનું કે કથકના ત્રણ ઘરાના છે, પેલું લખનૌ ઘરાના, બીજું જયપુર અને ત્રીજું બનારસ ઘરાના. આ ત્રણે ત્રણ ફેક્ટ યાદ રાખી લેજો, કારણ કે આનો પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. રાઈટ, આગળ જોઈએ. હવે આવે મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્યની વાત કરીએ તો એ મણિપુરનું છે. નોર્થ ઈસ્ટની અંદર સેવન સિસ્ટર ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, અન્નામમિત્રી. રાઈટ, તો એમાંનું એક રાજ્ય એટલે કે મણિપુર, અને મણિપુરની અંતર્ગત એક ડાન્સ ફોર્મ આવ્યું, એનું નામ આપવામાં આવ્યું મણિપુરી ડાન્સ, બરાબર. આ એકદમ સંવેદનશીલ નૃત્ય છે. કેવું છે? સંવેદનશીલ નૃત્ય છે. રાધા કૃષ્ણના જીવનમાંથી આની બધી વાતો લેવામાં આવેલી છે. એટલે કે મણિપુરી જે નૃત્ય છે એના અંતર્ગત જે કાંઈ વાતચીત કરવામાં આવે છે, જે કાંઈ ગીત ગાવામાં આવે છે, જે કાંઈ કથા કરવામાં આવે છે, એ કેના જીવનમાંથી ઉપાડવામાં આવેલી છે? તો કે રાધા અને કૃષ્ણના જીવનમાંથી ઉઠાવવામાં આવેલી છે. રાસલીલા મણિપુર, મણિપુરીની આત્મા કહેવાય. એટલે કે રાધા અને કૃષ્ણની જે કંઈ રાસલીલા છે એ મણિપુરી જે નૃત્ય છે ને એની આત્મા કહેવાય. આ ખાસ યાદ રાખજો, આ ફેક્ટ બહુ ઓછું મળ્યું હશે બધા વિદ્યાર્થી મિત્રોને, કે રાસલીલા નીચેનામાંથી કયા ડાન્સ ફોર્મની આત્મા કહેવાય? તો શું આવશે? મણિપુરી. ઓકે, આ નૃત્યની એક ખાસ વિશેષતા એ છે કે કોઈ એક એકલો વ્યક્તિ હોય અથવા યુગલ હોય, પતિ પત્ની હોય અથવા તો કોઈ એક સ્ત્રી ને એક પુરુષ પાત્ર હોય, એ બંને અને સામૂહિક રીતે, એટલે કે એક સિંગલ વ્યક્તિ, બે વ્યક્તિ અથવા ઘણા બધા વ્યક્તિઓ, બધા જ આ નૃત્યની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે, બધા જ લોકો ભાગ લઈ શકે છે. કોઈ એકલો વ્યક્તિ મણિપુરી નૃત્ય કરવા માગતો હોય તો એ પણ કરી શકશે, કોઈ યુગલ હશે અને એને મણિપુરી નૃત્ય કરવું હશે તો એ પણ કરી શકશે, એકી સાથે ઘણા બધા વ્યક્તિઓ જો આને મણિપુરી નૃત્ય કરવા માગતા હશે તો એ પણ કરી શકશે. ઓકે, આની જે વેશભૂષા છે ને એના ઉપર પ્રશ્ન બહુ પૂછાય, કારણ કે આની વેશભૂષા સાવ યુનિક છે. વેશભૂષામાં લાંબો ચમકીલો ઘાઘરો પહેરે છે. જો અહીંયા ફોટામાં જોજો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો, આ જે છે કમરથી નીચેનો જે પાર્ટ, બરાબર, એ ઘાઘરો જે પહેર્યો છે એ છે ને એકદમ ચમકીલો હોય, એના ઉપર છે ને આ જોઈ શકો છો તમે, અહીંયા બધી જગ્યાએ અરીસા હોય ને, અરીસો આપણા ઘરમાં, એને આડાવડી રીતના કટ કરી અને એનાથી શું કહેવાય કે આખો ચમકીલો બનાવવામાં આવે છે. એ જ વસ્તુ અહીં કીધેલી છે કે વેશભૂષામાં લાંબો ચમકીલો ઘાઘરો પહેરવામાં આવે છે અને ફેલાવા માટે ગત્તા લગાવવામાં આવે છે. જો અહીંયા ગોળ દેખાઈ જાય તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને, હું પેન ચેન્જ કરી નાખું એટલે તમને દેખાય, સફેદ લીલો. ઓકે, આ જે વસ્તુ છે આને ગતા કહેવાય. શું કહેવાય? આ જે ગતાની વાત કરવામાં આવેલી છે ને કે ફેલાવવા માટે ગતા, તો એ ગતા જ આને ગતા કહેવાય. ઉપર ઘાઘરો, પછી નીચે એક ગોળ કરવાના પુઠ્ઠાથી એક એવી રીતના એને સરસ મજાનું સજાવવામાં આવે ને એના ઉપર પછી છે ને ફેવિકુલથી આખું ઘાઘરાને ચોંટાડી દેવામાં આવે અને પછી ઘાઘરા ઉપર અરીસાના નાના નાના અલગ અલગ પ્રકારના ટુકડાઓ કરી અને લગાવવામાં આવે છે ને પછી આખે આખું ડાન્સ ફોર્મ પ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે કે આની વેશભૂષા છે ને મણિપુરી નૃત્યની એ કંઈક અલગ જ છે. ઘાઘરા ઉપર અરીસાના ટુકડાઓ લગાવવામાં હોય છે. આ નૃત્યને લોકપ્રિય બનાવવાનો શ્રેય રવિન્દ્રનાથ ટાગોરને જાય છે. રવિન્દ્રનાથ ટાગોરે જે કંઈ મણિપુરી નૃત્ય છે એના માટે સરસ મજાનું કાર્ય કરેલું છે અને એની અંદર ઘણા બધા સુધારા કરેલા છે અને એને લોકપ્રિય બનાવવાનું કાર્ય કોને કર્યું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરે કરેલું છે. આ રવિન્દ્રનાથ ટાગોર એ જ હો કે જેને આમાર સોનાર બંગલો બુક લખેલી છે, ગીત લખેલું છે, જે 1971ની અંદર પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન પાસેથી આઝાદ કરાવીને એનું શું બન્યું, બધા જ વિદ્યાર્થી મિત્રો એની કમેન્ટ કરજો મને. પછી આગળ આવે ઓડિસી નૃત્ય, કે જે ઓડિશાનું નૃત્ય છે. આ નૃત્યને વિકાસ મંદિરોમાં થયો. એટલે કે જે ઓડિસી જે નૃત્ય છે, બરાબર, તેનો ઉદ્ભવ ક્યાં થયો? તો પહેલાં ખાસ યાદ રાખી લો, ઓડિશા,
ઓકે, ઉડીસાની અંદર ક્યાં? તો કે વિકાસ મંદિરોમાં થયો. ક્યાં? તો કે ભુવનેશ્વર, પુરીના મંદિરો અને કોણાર્કનું જે સૂર્ય મંદિર છે ત્યાં. એટલે આ જે ત્રણ મંદિરો છે ત્યાં આ નૃત્ય સૌથી વધારે ભજવવામાં આવતું હતું. પરંતુ આગળ જતા દરબારો, એટલે કે જે રાજા મહારાજા હોય તેના દરબારોની અંતર્ગત પણ આ નૃત્ય થવા માંડ્યું. અને આ નૃત્ય છે ને સીધી અથવા તો આડકતરી રીતે ભરતનાટ્યમ જે નૃત્ય જોઈ ગયા તેની સાથે જોડાયેલું છે. કેની સાથે જોડાયેલું છે? ભરતનાટ્યમ જે નૃત્ય છે તેની સાથે જોડાયેલું છે. આગળ જોઈએ કુચીપુડી નૃત્ય. આંધ્રપ્રદેશની અંદર આ નૃત્ય સૌથી વધારે ફેમસ છે. વિષયવસ્તુ રામાયણ, મહાભારત એવા જે કંઈ મહાકાવ્યો લખાયેલા છે તેમાંથી વિષયવસ્તુ લેવામાં આવી, એટલે કે સ્ટોરી કંઈક બેઝ તો જોઈએ ને ગીત બનાવવા માટે, તો એ સ્ટોરી કેમાંથી લેવામાં આવી? તો કે રામાયણ અને મહાભારતમાંથી લેવામાં આવેલી છે. આ નૃત્યની એક વિશેષતા શું છે? તો કે આ નૃત્યની જ્યારે શરૂઆત કરવામાં આવે એની પહેલાં કોઈ પણ એક ભગવાનની પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરવામાં આવે, એટલે કે પરંપરા છે. નૃત્યની શરૂઆત પહેલાં પૂજા અર્ચના અને એની અનુષ્ઠાન કરવામાં આવે ને પછી આ નૃત્યની શરૂઆત કરવામાં આવે છે. આગળ જોઈએ અન્ય શાસ્ત્રીય શૈલીઓ. હવે એના વગરની પણ ઘણી બધી જે ડાન્સ ફોર્મ ભારત દેશની અંદર પ્રચલિત છે, પરંતુ બધી જ જગ્યાએ આપણે ડિટેલમાં જઈએ એવું પોસિબલ બને નહીં. એટલે અમુકને આપણે ફેક ડેટાની જેમ આપણે યાદ રાખી લેવાના. જેમ કે ભગવત મેલા, તો એ ડાન્સ ફોર્મ ક્યાં યોજવામાં આવે છે? તો કે તમિલનાડુમાં. અને દર વર્ષે નરસિંહ જયંતિના દિવસે આ ડાન્સ ફોર્મનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવે છે. એવું જ એક છે મોહિની અટ્ટમ, ક્યાં યોજવામાં આવે છે અથવા તો કયા સ્ટેટની અંદર ફેમસ છે? તો કે કેરળની અંદર. આ કથક જે આપણે જોઈ ગયા ઉત્તર ભારતનું અને ભરતનાટ્યમ જે છે એ બંનેનું મિશ્રણ છે આ મોહિની અટ્ટમ. મોહિની અટ્ટમ એટલે બીજું કાંઈ નહીં, એક સ્ત્રી છે મોહિની નામની, એ ભગવાન શિવને પોતાના ડાન્સથી આકર્ષિત કરવા માગે છે. હવે ડાન્સનો રાજા ભગવાન શિવ, એ મોહિની એ ડાન્સના ભગવાનને પોતાના ડાન્સ દ્વારા આકર્ષિત કરવા માગે છે, રાઈટ? એટલે એનું નામ પડ્યું છે મોહિની અટ્ટમ. આ નૃત્યમાં કર્ણાટક સંગીત અને મલયાલમ ગીતોનો સમાવેશ થાય છે. જો કર્ણાટકી સંગીત અને મલયાલમ ગીતો એ બંનેનું મિક્સચર કરી અને મોહિની અટ્ટમ ભજવવામાં આવે છે. એટલે તો કહેવાય છે કે ભારત દેશની અંદર વિવિધતામાં એકતા છે મિત્રો. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ લઈ લો, આર્ટ એન્ડ કલ્ચરથી લઈ લો, સામાજિક આર્થિક રાજનીતિક કોઈ પણ બાબત લઈ લો, એમાં ક્યાંક ને ક્યાંક મગ ચોખા લાપસી બધું ભેગું કરી જ નાખવું હોય. એટલા જ માટે ભારત દેશને વિવિધતામાં એકતાનું સ્વરૂપ આપવાનું, કે બધી જગ્યાએ વિવિધતા જ જોવા મળે, એકબીજા એકબીજાથી અલગ હોય, પરંતુ છેલ્લે અંતે તો અમે બધા ભારતીય જ છીએ, એક જ છીએ. એવી જ રીતના એક છે કૃષ્ણ અટ્ટમ કરીને, કે જે કેરળમાં આવેલું છે, કેરળની અંદર આ ડાન્સ ફોર્મ સૌથી વધારે કરવામાં આવે છે. એવી રીતના કુરુવંકી આવેલું છે કે જે તમિલનાડુમાં કરવામાં આવેલું છે. અને એક ક્ષત્રિય નૃત્ય છે કે જે અસમની અંદર આવેલું છે. શંકર દેવે આના માટે બહુ સરસ મજાનું કાર્ય કર્યું છે. આ શંકર દેવ કોઈ શંકર ભગવાનની વાત નથી કરતો, એક વ્યક્તિ હતા અને એનું નામ હતું શંકર દેવ. અને હમણાં જ લાસ્ટમાં છેલ્લું કોઈ જો નૃત્ય ઉમેરાણું હોય તો એ કહ્યું, તો કે ક્ષત્રિય નૃત્ય અસમનું જે છે એ શંકરદેવના પ્રયાસોથી એને શાસ્ત્રીય નૃત્યની શૈલીમાં સમાવેશ કરવામાં આવેલો છે, રાઈટ? તો આ બધા જ નૃત્યને આપણે પ્રકાર ડિટેલથી જોઈ ગયા. હવે આપણે બધા જ જે પ્રશ્ન છે તેનો જવાબ મેળવીએ. આની અંદર બધા જ એના જવાબ આવી ગયા. ઓકે, નૃત્ય અને સંગીત સાથે સંકળાયેલ રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? પહેલાં તો આપણે એ પ્રશ્ન પૂછ્યો છે કે કઈ જોડી યોગ્ય નથી. હવે આમાં છે ને તમે બેઝિક રીતના થોડું ઘણું કંઈક બેઝિક નોલેજ હોય તો આ પ્રશ્નનો જવાબ આવડી જાય. જો ભાંગડા નૃત્ય ક્યાં છે? તો કે પંજાબ. સાચી વાત છે, પંજાબના ભાંગડા ફેમસ છે. આપણે લગ્નમાં ઠેકડા મારી મારીને નાચીએ, બરાબર. ભરતનાટ્યમ તમિલનાડુ, સાચી વાત છે. કથકલી આસામ, નહીં ભાઈ. મોહિની અટ્ટમ કેરળ, એ તો આપણે જોઈ ગયા. આસામનું કયું છે? બધા જ વિદ્યાર્થી મિત્રો હવે મને આનો જવાબ આપશે. કથકલી ક્યાંનું છે ને આસામ ક્યાંનું નૃત્ય છે? નીચેનામાંથી જે જોડીઓ છે, જોડીઓ જુઓ. હવે ગુજરાત ગરબા તમને ખબર જ છે, નવરાત્રિ, નવ દિવસનો ફેસ્ટિવલ, એટલે તો આપણે જોતા હોતા જ આવડી જાય. ઓકે, એક સાચું છે. મોહિની અટ્ટમ ક્યાંનું છે? તો કે ઓરિસ્સાનું, એવું કીધું છે, ના નહીં આવે. યક્ષગણ કર્ણાટકનું છે, નહીં આવે. સોરી, યક્ષગણ કર્ણાટકનું છે, હા યક્ષગણ કર્ણાટકનું છે, સાચું, રાઈટ? તો આનો જવાબ શું આવશે? એક અને ત્રણ. આગળ જોઈએ, નીચેના પૈકી ક્યુ કથક નૃત્ય ઘરાનામાં સમાવિષ્ટ નથી? આપણે કથકના ત્રણ ઘરાના જોઈ ગયા, એમાંથી એવું પૂછ્યું છે કયું સમાવિષ્ટ નથી. તો આપણે ત્રણ ઘરાના જોઈ ગયા, લખનૌ, જયપુર અને રાયગઢ, રાઈટ? તો ચોથું ક્યુ છે? મુંબઈ ઘરાના. તો મુંબઈ ઘરાના આના અંતર્ગત આવશે નહીં. મુંબઈ જેવું ઘરાના છે જ નહીં, આ ત્રણ જ ઘરાના છે. નીચેના પૈકી ક્યાં નૃત્ય રાજ્યોની વિગતો દર્શાવતા જોડકા યોગ્ય છે? એટલે કે એવું કીધું છે કે એક સાઈડમાં નૃત્યનો પ્રકાર આપેલો છે ને બીજી સાઈડમાં સામે એનું રાજ્ય આપેલું છે, તો કયું સાચું છે એવું આપણને પૂછવામાં આવેલું છે. તો કે ભરતનાટ્યમ તમિલનાડુ, સાચી વાત છે. કથકલી કેરળ, સાચી વાત છે. હજગીરી આસામ, ખોટી વાત છે. અસમનું કયું છે?
એ પણ તમે જવાબ આપ્યો છે એટલે તમને આવડી જ ગયું હશે. અને કુચીપુડી આંધ્રપ્રદેશ, તો 1, 2 અને 4 આ સાચો જવાબ થશે મિત્રો. કઈ નૃત્ય શૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરાદાર લીલા રંગના ચણિયાને કુમિન કહેવામાં આવે છે? હવે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે મેં એકમાત્ર એવું ડાન્સ ફોર્મ ભણાવ્યું કે જેની અંતર્ગત ચણિયાની સૌથી વધારે વિશેષતા મેં તમને કીધી, તો એ જે એને શું કહેવાય? તો કે કુમિન કહેવાય. હવે આ આપણને ખબર ન હોય ને તો પણ આપણે જો મણિપુરી નૃત્ય શાંતિથી વાંચ્યું હોય અને સમજાવું હોય તો આપણને આનો જવાબ આવડી જાય. આનો જવાબ શું આવશે? મણિપુરી નૃત્ય, કારણ કે એના અંતર્ગત એક ઘાઘરો પહેરવામાં આવે છે જેને ચણિયો કહીએ તો પણ ચાલે, બંને સમાનાર્થી શબ્દ છે. જેના અંતર્ગત એક ગતા લગાવવામાં આવે, ની ગતા ઉપર અલગ અલગ પ્રકારના શું કહેવાય કે અરીસાઓથી એને સજાવવામાં આવે છે, રાઈટ? જોઈ લો અહીંયા, તો આને શું કહેવાય? કુમિન કહેવાય. શું કહેવાય? કુમિન, બરાબર. તો આ કુમિન શબ્દ આપણને ન આવડતો હોય ને તો પણ આ પ્રશ્નનો જવાબ આપણને ઇઝીલી રીતના આવડી જાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જે બંધારણનો છે. જોઈએ, રાજ્યની વિધાન પરિષદ ખાલી જગ્યા રચી શકે અથવા તો નાબૂદ કરી શકે છે. સંસદની ભલામણથી રાષ્ટ્રપતિ, ખોટી વાત છે. રાજ્યની વિધાનસભા દ્વારા, ખોટી વાત છે. સંસદની સરળ કાયદાથી, ખોટી વાત છે. હવે કોણ રચી શકે? તો કે રાજ્ય જે કંઈ ભલામણ કરે, રાજ્યની ભલામણથી સંસદ દ્વારા એની રચના કરવામાં આવે. તો આજે વિધાન પરિષદ છે ને, વિધાન પરિષદની અતથી ઇતિ માહિતી મેળવી જાય જેથી કરીને વિધાન પરિષદ રિલેટેડ કાંઈ પણ અને ક્યાંયથી પણ પ્રશ્ન પૂછાય તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો ઇઝીલી રૂપે તેનો આન્સર આપી શકો. જેવી રીતના રાજ્યસભા કાયમી ગૃહ છે સંસદની અંદર, એવી જ રીતના રાજ્ય વિધાન મંડળ અંતર્ગત વિધાન પરિષદ એક કાયમી ગૃહ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન જરૂર થશે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશના બધા જ રાજ્યોની અંદર વિધાન પરિષદ કેમ નથી? તો વિધાન પરિષદનું એટલું મહત્વ નથી. જો રાજ્ય વિધાનસભા ઉપર છોડવામાં આવેલું છે કે રાજ્ય વિધાનસભા ઈચ્છે તો ભારત દેશની અંદર જે તે રાજ્ય સરકાર છે એ વિધાન પરિષદનું સર્જન કરી શકે, અને એ રાજ્ય વિધાનમંડળે ખરડો પસાર કરીને કોને મોકલવો પડશે? કેન્દ્રમાં સંસદને મોકલવો પડશે. સંસદ પસાર કરીને રાષ્ટ્રપતિ જો સહી કરી દેશે તો જે તે રાજ્યની અંતર્ગત વિધાન પરિષદનું નિર્માણ થઈ જશે. તો આપણે એની ચૂંટણી કેવી રીતના થાય, કયા કયા આર્ટિકલ અંતર્ગત થાય, કેટલી સીટો હોય, ઓછામાં ઓછી ને વધુમાં વધુ સીટો કેટલી, એ બધી જ વસ્તુની આજે આપણે ડિટેલ જોઈ જઈએ. શરૂઆત કરીએ વિધાન પરિષદ અનુચ્છેદ 169. કાયમી ગૃહ કહેવામાં આવે છે. એ કાયમી ગૃહ શા માટે કહેવાય? કારણ કે દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થાય અને દર 2 વર્ષે 1/3 નવા ચૂંટાઈને સદસ્ય આવે, એટલા માટે વિધાન પરિષદને કાયમી ગૃહ કહેવામાં આવે છે. જેવી રીતના રાજ્યસભાને કહેવામાં આવે છે એવી જ રીતના રાજ્યની અંદર વિધાન પરિષદને કાયમી ગૃહ કહેવામાં આવે છે. ઓકે, વિધાન પરિષદની સંખ્યા ઓછામાં ઓછી 40 હશે. કેટલી હશે? ઓછામાં ઓછી સંખ્યા 40 હશે, જ્યારે વધુમાં વધુ સંખ્યા વિધાનસભાની કુલ સીટોના 1/3 હશે. આ ખાસ યાદ રાખી લેજો. વિધાન પરિષદ એક તો બધા જ રાજ્યમાં હોતી નથી, પરંતુ જે કોઈ રાજ્યની અંદર જો વિધાન પરિષદ બનાવવાની વાત આવે તો એ વિધાન પરિષદની સીટો ઓછામાં ઓછી 40 હશે. અને વધુમાં વધુ કેટલી? તો કે વધુમાં વધુ જે તે રાજ્યની વિધાનસભા છે એ વિધાનસભાની કુલ સીટોના ભાંગા 3 કરવાના, અને એ જે જવાબ મળે એ પ્રમાણે વધુમાં વધુ સીટો એટલી રહેશે. એટલે કે ઓછામાં ઓછી કેટલી? તો કે 40. અને વધુમાં વધુ? તો કે રાજ્ય વિધાનસભાના 1/3. આ બે વસ્તુ છે, આ ઓછી અને આ વધુમાં વધુ. હવે અહીંયા એક એક્ઝામ્પલ લઈ આવું જેથી કરીને તમને સમજાઈ જાય. જો ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ નથી, પરંતુ ગુજરાત રાજ્યની સરકારને રાતના સપનામાં આવે ને એમ થાય કે આપણે વિધાન પરિષદનું રચના કરવી છે, તો વિધાન પરિષદની જો ગુજરાત સરકાર રચના કરે તો એની સીટો કેટલી હોય? તો કે ઓછામાં ઓછી 40. અને વધુમાં વધુ કેટલી? તો કે ગુજરાત રાજ્ય વિધાનસભાની સીટો કેટલી? તો કે 182. ગુજરાત રાજ્યની જે વિધાનસભાની જે સીટો છે જેમાં એમએલએનું ઇલેક્શન થાય, રાઈટ? તો એ એમએલએની સીટો કેટલી ટોટલ? તો કે 182. ઓકે, 182/3 કરો, 182/3 એટલે 60 જેવો જવાબ મળે. 6 × 2 = 18, રાઈટ? તો ગુજરાત રાજ્યની અંદર જો વિધાન પરિષદની રચના કરવામાં આવે તો ગુજરાત રાજ્ય વિધાનસભા નક્કી કરશે કે 40 લઈ અને 60 વચ્ચે એને કેટલી સીટો રાખવી, વધુમાં વધુ કેટલી રાખી શકશે? તો કે 60, અને ઓછામાં ઓછી 40. હવે 40 થી 60 વચ્ચે રાખવી એ 55 રાખવી, 51 રાખવી, 52 રાખવી, 54 રાખવી, ડિસાઇડ કોણ કરશે? તો એ ડિસાઇડ રાજ્ય વિધાનસભા દ્વારા કરવામાં આવશે. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે હવે ભારત દેશની અંદર 6 એવા રાજ્યો છે કે જે વિધાનસભા અને વિધાન પરિષદ ધરાવતા છે. કેટલા રાજ્યો છે? તો કે 6 એવા રાજ્યો છે. તો 6 રાજ્યોની આપણે એકવાર તો ડિટેલ મેળવી લઈએ. પહેલું રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ, બીજું બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક. આ ખાસે ખાસ યાદ રાખી લેજો. આ 6 રાજ્યોને ખાસે ખાસ યાદ રાખી લેજો, કારણ કે ઘણી બધી વખત પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. અને ઘણા બધા એવા અત્યારે રાજ્યો પણ છે જેમ કે ઉડીસા,
કે જેને વિધાન પરિષદની રચનાની શરૂઆત કરી દીધી, પરંતુ આ કોરોના એવો એ પહેલાંનો ન્યૂઝ છે, કોરોના આવતા આ એની જે પ્રોસેસ હતી એને અટકાવી દીધી. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટક ભારત દેશની અંદર એવા છ રાજ્ય છે કે જેની અંતર્ગત વિધાન પરિષદ છે અને વિધાનસભા પણ છે, બધા જ રાજ્યોની અંતર્ગત વિધાન પરિષદ નથી. હવે વિધાન પરિષદની રચના જે કરવામાં આવે છે, બરાબર, એ રચના કરવા માટે આપણે જોઈ ગયા કે રાજ્યની વિધાનસભાએ ખરડો પસાર કરીને સંસદને મોકલવો પડે. તો એની એક ડિટેલ જોઈ લઈએ કે વિધાન પરિષદની રચના કેવી રીતના થાય છે. તો વિધાન પરિષદની રચના માટે વિધાનસભાએ હાજરના 2/3 અને કુલના 51% બહુમતીથી, એટલે કે હાજરના 2/3 પણ થઈ જવા જોઈએ અને કુલ જે સદસ્ય સંખ્યા છે તેના 51% પણ થઈ જવા જોઈએ. એટલા બહુમતથી ખરડો પસાર કરીને ક્યાં મોકલવાનો? તો કે સંસદમાં મોકલવાનો. સંસદમાં જો ખરડો મોકલા પછી સંસદના બંને ગૃહો ઉપસ્થિત અને મતદાનના 51% બહુમતીથી, ઉપસ્થિત અને મતદાનના અથવા તો હાજર અને મતદાનના 51% બહુમતીથી, એટલે કે લોકસભા પછી રાજ્યસભા, પેલા લોકસભામાં મોકલો તો લોકસભાએ ઉપસ્થિત અને મતદાનના 51% બહુમતીથી, એટલે કે લોકસભાની અંદર 200 જણા હોય તે દિવસે ઉપસ્થિત, તો એમાંથી 101 જણા વોટિંગ કરી દે એટલે કે લોકસભામાંથી પાસ. પછી એવી રીતના રાજ્યસભામાં જાય અને રાજ્યસભાની અંદર 80 જણા હોય, બરાબર, તો 41 જણા આના અંતર્ગત યશમાં વોટ આપી દે તો રાષ્ટ્રપતિ પાસે વયો જાય. તો ઉપસ્થિત અને મતદાનના વારાફરતી વારા સંસદના બંને ગૃહો ખરડો પસાર કરી અને રાષ્ટ્રપતિ પાસે મોકલે છે. કોની પાસે મોકલે? રાષ્ટ્રપતિ પાસે મોકલે. અને રાષ્ટ્રપતિ જો તેમાં તેના હસ્તાક્ષર કરી દે, એટલે કે રાષ્ટ્રપતિ તેમાં તેની સાઇન કરી દે, તો એ ખરડો પસાર માની લેવામાં આવે છે અને કાયદો બની જાય છે, જે તે રાજ્ય અંતર્ગત વિધાન પરિષદનું નિર્માણ થઈ જાય છે. ઓકે, વિધાન પરિષદનું નિર્માણ જોઈએ તો વિધાન પરિષદ જે છે એને સમાપ્તિ કેવી રીતના થાય, સમાપ્તિ કેવી રીતના થાય એ પણ જોઈ જઈએ. સમાપ્તિ કેવી રીતના થાય? તો કે જેવી રીતના રચના કરીને એવી જ રીતના સમાપ્તિ. જેમ કે મહારાષ્ટ્રની સરકારે એવું કહી કે અમારે વિધાન પરિષદ રાખવી નથી, તો વિધાનસભા છે, મહારાષ્ટ્રની વિધાનસભા એ હાજરના 2/3 અને કુલના 51% બહુમતી તે ખરડો પસાર કરશે, એ પાછો સંસદને મોકલશે. સંસદ પણ લોકસભા અને રાજ્યસભા ઉપસ્થિત અને મતદાન કરનારાના 51% બહુમતીથી ખરડો પસાર કરશે અને પછી કોની પાસે મોકલશે? તો કે રાષ્ટ્રપતિને મોકલશે અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરી દેશે, એટલે મહારાષ્ટ્રની અંદર જે કંઈ વિધાન પરિષદ છે તેનું સમાપન થઈ જશે. એટલે રચના કેવી રીતના કરવી અને સમાપન કેવી રીતના કરવું, એ બંને પ્રોસેસ એક સરખી, બંને પ્રોસેસ એક સમાન, ગમે તે એક યાદ રાખી લ્યો એટલે બંને ઇઝીલી રીતના આવડી જાય. પરંતુ આપણે એક વસ્તુ જોઈ જઈએ કે જો એકવાર રચના કરી નાખી પછીનું ઇલેક્શન કેવી રીતના થાય, તો વિધાન પરિષદની સંરચના માટે એક વિધાન પરિષદનું મતદાર મંડળ બનાવવામાં આવે. જેવી રીતના આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો સરપંચનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, અથવા તો નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે MP નું ઇલેક્શન હોય, સંસદનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય, અથવા તો રાજ્યની વિધાનસભાનું ઇલેક્શન હોય, તો એના અંતર્ગત મતદાન કરવા જઈએ ત્યારે, જ્યારે મતદાન કરવા માટે તમે બૂથની અંદર એન્ટર થાવ ને, ત્યારે તમારી પાસેથી એક ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ એવો કંઈક ઓથેન્ટિક પુરાવો માગવામાં આવે. એ તમે પુરાવો આપો ને, એટલે તમારો જે કંઈ પુરાવો આપો ને, એ બધી જ ડિટેલ એની પાસે એક બુકની અંદર હોય. તો એ બુક જે હોય ને, એવી ઘણી બધી આખી એક યાદી બનાવવામાં આવે, જેને કહેવામાં આવે છે મતદાર મંડળ. તો આના અંતર્ગત એક મતદાર મંડળ બનાવવામાં આવે છે. મતદાર મંડળ અંતર્ગત કોનો સમાવેશ કરવામાં આવેલો છે એની આપણે ડિટેલથી ચર્ચા કરી જઈએ. પહેલી વસ્તુ જો આપણે ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ બનાવવાની વાત કરી હતી, બરાબર, શરૂઆતમાં તો આપણે જોયું હતું કે એની ઓછામાં ઓછી 40 સીટ ને મેક્સિમમ કેટલી સીટ રાખી શકે? તો કે 60. તો આપણે છે ને 60 એવું માની લઈએ કે ગુજરાત રાજ્ય જે છે એ વિધાન પરિષદનું નિર્માણ કરે છે અને એની મેક્સિમમ સીટો 60 રાખી શકે. તો ગુજરાત રાજ્યએ 60 સીટો રાખવાનું નક્કી કર્યું. અને એ 60 આપણે શા માટે રાખ્યું? કારણ કે નીચે 3, 3, 6 અને 12 આપેલું છે, એટલે બધાને 60 વડે ભાંગી શકાય. એટલા માટે આપણે 60 માની લઈએ, જેથી કરીને આપણી ગણતરી કેવી રહી, સહેલી રહી. તો ગુજરાત રાજ્ય જો વિધાન પરિષદ બનાવે તો એને 60 સીટ થાય એવું માની લઈએ, છે નહીં પરંતુ એવું માની લઈએ. તો 60 સીટો જે છે એને લઈને આપણે ગણતરી કરીએ, 1/3 એટલે કે 20, બરાબર. તો 20 સદસ્યો રાજ્યની વિધાનસભાના સદસ્યો દ્વારા ચૂંટવામાં આવશે, એટલે કે MLA દ્વારા બાકીના જે કંઈ સદસ્યો છે તેની ચૂંટણી કરવામાં આવશે. કેટલા સદસ્યોની? તો કે 20 સદસ્યોની ચૂંટણી કોણ કરશે? તો કે રાજ્યની વિધાનસભાના સદસ્યો દ્વારા. ઓકે, 1/3 સભ્યો સ્થાનિક સરકારની સંસ્થાઓ દ્વારા, એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા 1/3 જે છે સદસ્યોની ચૂંટણી કરવામાં આવશે. એટલે 20 સદસ્યો કોના દ્વારા આવશે? તો કે સ્થાનિક સરકારની, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા. ઓકે, 1/6 સદસ્ય એટલે કે 10 સદસ્ય રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવશે. અને રાજ્યપાલ જે નિમણૂક કરશે એ કેટલા આધારે કરશે? તો કે 5, કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા,
અને સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ પણ લોકસભા રાજ્યસભા અંતર્ગત 12 સદસ્યોની નિમણૂક કરે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સદસ્યની નિમણૂક કરે એ કેટલા આધારે કરે? તો કે 4 આધારે. જ્યારે રાજ્યપાલ વિધાન પરિષદની અંદર 1/6 ભાગના સદસ્યની નિમણૂક કરે છે, પરંતુ એના આધાર કેટલા? તો કે 5. ઓકે, આ બંને વચ્ચેનો એક તફાવત થઈ ગયો. હવે તફાવત કયો? તો રાષ્ટ્રપતિ જે 12 વ્યક્તિઓની નિમણૂક રાજ્યસભામાં કરે છે એ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા, આ 4 આધારે કરે છે. એ 4 આધાર રાજ્યપાલ પાસે તો છે જ, પરંતુ રાજ્યપાલ પાસે એક આધાર વધારાનો છે. વધારાનો આધાર કયો? તો ખાસ યાદ રાખજો, સહકારી પ્રવૃત્તિ. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો, એટલે કે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન કહેવાય, અથવા તો કોઓપરેટિવ વર્કિંગ કહેવાય, કે એની સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ રાજ્યપાલ ઈચ્છે તો એને 1/6 ભાગના સદસ્ય, એટલે કે કેટલા આવતા હતા? આપણે ગુજરાતનું એક્ઝામ્પલ લેતા હતા તો કે 10, રાઈટ? અહીંયા 20, અહીંયા 20 અને અહીંયા 10. તો આ જે 10 સદસ્ય જે નિમણૂક કરવાની વાત છે એ રાજ્યપાલ નિયુક્ત કરશે. 1/12 એટલે કે 5 સદસ્ય, 12 × 5 = 60, 5 સદસ્યો માધ્યમિક શાળા કે તેથી ઉપરના શિક્ષકો દ્વારા નિયુક્ત કરવામાં આવશે, અથવા તો એનું ઇલેક્શન કરવામાં આવશે. એટલે કે માધ્યમિક કક્ષાના જે શિક્ષકો છે અને તેનાથી ઉપરની પોસ્ટ ધરાવતા જે કોઈ શિક્ષકો છે તેના દ્વારા તેનું ઇલેક્શન કરવામાં આવશે. એટલા વ્યક્તિ કોણ? તો કે 5. ઓકે, 1/12 ભાગના સદસ્યો સ્નાતક હશે, એટલે કે 1/92 સદસ્ય સ્નાતક, એટલે કે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ ગયો અને ગ્રેજ્યુએટ પછી એ વિધાન પરિષદનું ઇલેક્શન થાય તો તેમાં મતદાન કરી શકે છે. એટલે 12 × 5 = 60, એટલે અહીંયા 5. તો જો ગુજરાત રાજ્યની વિધાનસભા 60 સદસ્યોની હોય એવું માની લ્યો તો 20 સદસ્ય વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવશે, 20 સદસ્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ચૂંટવામાં આવશે, 10 સદસ્ય રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવશે, બરાબર, 5 સદસ્ય માધ્યમિક કે તેથી ઉપરની જે કંઈ સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ, તેના દ્વારા ચૂંટવામાં આવશે, અને 1/12 સદસ્યો જે છે અથવા તે 5 સદસ્યો તે સ્નાતક દ્વારા ઇલેક્શન કરવામાં આવશે. હવે બધા જ વિદ્યાર્થી મિત્રો છે ને, એક ખાસ યાદ રાખી લ્યો, આપણે જે એક્ઝામ્પલ લીધું ને, એક્ઝામ્પલ ભૂલી જાજો, આ તો સમજાવવા માટે લીધું. આપણે શું યાદ રાખવાનું છે? તો કે 1/3 ભાગના સદસ્યો વિધાનસભા દ્વારા, બીજા 1/3 ભાગના સદસ્યો સ્થાનિક સરકાર દ્વારા, 1/6 ભાગના સદસ્યો રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે, 1/12 અથવા તો 1/12 અથવા તો 1/12 ભાગના સદસ્ય માધ્યમિક શાળા કે તેથી ઉપરના શિક્ષકો દ્વારા, અને 1/12 સભ્યો સ્નાતક દ્વારા, એટલે કે તમારા મારા જે કંઈક જેવા જે કોઈ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ છે તેના દ્વારા એનું ઇલેક્શન કરવામાં આવે છે. હવે એને યાદ રાખવાની ટેકનિક જોઈ લ્યો, એવું લાઈને કે ભૂલાઈ જાય તો એવું યાદ રાખી લ્યો, આજુબાજુ દરવાજો વચમાં બેઠો વરરાજો, આજુબાજુ દરવાજો વચમાં બેઠો વરરાજો. જોઈએ, આજુબાજુ દરવાજામાં આપણે યાદ રાખી લઈએ, 1/3 1/6 ભાગના અને 1/12 બે વખત. ઓકે, આજુબાજુ દરવાજો વચમાં બેઠો વરરાજો, વરરાજો કોણ? તો કે રાજ્યપાલ. અને શું કરશે? તો કે નિયુક્ત કરશે. નિયુક્ત કેટલા આધારે? તો કે 5 આધારે. રાષ્ટ્રપતિ પાસે 4 જ આધાર છે, રાઈટ? આજુબાજુ દરવાજો આ બે દરવાજામાંથી આવશે, કોણ આવશે? તો 1/3 તો કે વિધાનસભા દ્વારા. અને બીજા 1/3 કોના દ્વારા આવશે? તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા. ઓકે, આજુબાજુ દરવાજો વચમાં બેઠો વરરાજો, રાજ્યપાલે 1/6 ભાગના નિયુક્ત કરી દીધા, હવે બાકીના બીજા કોણ? તો કે 1/12 આપણે ભણ્યા કેની પાસે? શિક્ષકો પાસે. તો યાદ રાખી લ્યો, માધ્યમિક કે તેથી ઉપરની જે કંઈ સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ, તેના શિક્ષકો દ્વારા. અને આપણે પછી શિક્ષક પાસેથી ભણીને ગ્રેજ્યુએટ થઈ ગયા, તો તમારા મારા જેવા ગ્રેજ્યુએટ જે વ્યક્તિ હોય ને અહીંયા ટીચર્સ, તો આ એવી રીતના યાદ રાખી લ્યો જેથી કરીને ભવિષ્યની અંદર ક્યારે અને કદી પણ તમને મને ભૂલાય નહીં. આગળ વધીએ. ઓકે, એક અનુચ્છેદ પણ હારે હારે યાદ રાખી લેજો, કે 178 વિધાન પરિષદની જો રચના થાય તો સભાપતિ અને ઉપસભાપતિ માટે એક અનુચ્છેદ આપવામાં આવેલો છે, એ અનુચ્છેદ છે 178. આગળ જોઈએ. હવે વિધાન પરિષદની જે રચના થઈ જાય, બરાબર, તો એના સદસ્યો હોય એનો કાર્યકાળ કેટલો હોય? રાજ્યસભાના સદસ્યોના કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો કે 6 વર્ષનો. એવી જ રીતના વિધાન પરિષદના સદસ્યોની કાર્યકાળ અથવા તો મુદત કેટલી? તો કે 6 વર્ષની. દર 2 વર્ષે 1/3 સદસ્ય નિવૃત્ત થાય અને દર 2 વર્ષે 1/3 સદસ્ય નવા આવે, એટલા માટે એને કાયમી ગૃહ કહેવામાં આવે છે. અને ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? તો કે 30 વર્ષની ઉંમર
જોઈએ તો વિધાન પરિષદ માટે આપણે અત્યંત ઈતિ માહિતી મેળવી ગયા. તો હવે એના પ્રશ્ન ઉપર જાય વિદ્યાર્થી મિત્રો. આપણે હવે અહીંયા એવું પૂછ્યું છે કે રાજ્યની વિધાન પરિષદ ખાલી જગ્યા દ્વારા રચી શકે અથવા નાબૂદ કરી શકે. હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડી જાય આપણે આખી ડિટેલ જગ્યા કેવી રીતના રચના થાય ને કેવી રીતના નાબૂદ થાય. તો કોણ કરે? તો કે સંસદ સંબંધિત રાજ્યની વિધાનસભાની ભલામણથી. પહેલો કાયદો પસાર કોને કર્યો? તો કે વિધાનસભાએ. વિધાનસભાએ ભલામણ કરી સંસદને, સંસદે પછી ખરડો પસાર કરીને કોને મોકલો? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિએ સહી કરી દીધી એટલે એની રચના થઈ ગઈ અને આ જ પ્રોસેસથી પછી નાબૂદ પણ કરી શકાય છે. એટલે આનો જવાબ બહુ ઇઝી રીતના આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે નીચે પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે નહીં? રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા આધારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકતા નથી? તો પેલું યુદ્ધના આધારે તો કરી શકે. આપણે જોઈ ગયા અનુચ્છેદ 352 અંતર્ગત, બરાબર. અનુચ્છેદ 352 અંતર્ગત આપણે જોઈ ગયા બાહ્ય કટોકટીને આંતરિક કટોકટી. બાહ્ય કટોકટી તો કે યુદ્ધ અને બાહ્ય આક્રમણ. જ્યારે આંતરિક કટોકટી જે છે એ સશસ્ત્ર વિદ્રોહના આધારે જાહેર કરી શકાય. અનુચ્છેદ 352 અંતર્ગત જે કટોકટી છે એમાં બાહ્ય આધારે, આંતરિક આધારે, યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર વિદ્રોહ. વાંચો અહીંયા પ્રશ્ન. નીચેના પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે? રાષ્ટ્રીય કટોકટીનો અનુચ્છેદ છે આ. ઓકે, યુદ્ધના આધારે કરી શકે તો અહીંયા રહ્યું. ઓકે, સશસ્ત્ર બળવો અથવા તો સશસ્ત્ર વિદ્રોહ, બધી વસ્તુ એક જ. બાહ્ય આક્રમણ તો બાહ્ય આક્રમણના આધારે પણ કરી શકે. તો ક્યુંનું હોય એવું? તો કે આંતરિક અશાંતિ. જો હવે આ પ્રશ્નનો જવાબ આપણે આવડી ગયો કે આંતરિક અશાંતિ શબ્દ આવે નહીં. પણ અહીંયા એક વસ્તુ તમને જણાવી દઉં કે ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન બાહ્ય કટોકટી તો લાગુ જ હતી, પરંતુ આંતરિક કટોકટી લાગુ નહોતી. અને ત્યારે ભારત દેશના બંધારણની અંદર અનુચ્છેદ 352 અંતર્ગત એક શબ્દ વાપરવામાં આવતો અને એ શબ્દ હતો આંતરિક અશાંતિ. એ આંતરિક અશાંતિના આધારે આપણે શું કહેવાય કે ઇન્દિરા ગાંધીએ ભારત દેશની અંદર દ્વિતીય કટોકટી લાગુ કરી. એક કટોકટી તો લાગુ જ હતી બાહ્ય કટોકટી, પરંતુ આંતરિક કટોકટી પણ લાગી લીધી, જેમાં શું કહેવાય કે નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે ભારત દેશના વડાપ્રધાન છે એ સમયે એની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. તો આ બધી જે આંતરિક કટોકટી લગાવવામાં આવી એ આંતરિક કટોકટી, આંતરિક અશાંતિ શબ્દ ત્યારે હતો ભારત દેશના બંધારણમાં. આપણે જોઈ ગયા ને કે બાહ્ય અને આંતરિક. તો આંતરિકમાં શું જોઈ ગયા આપણે? તો કે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ છે. આ શબ્દ હતો નહીં પહેલા. પહેલા શબ્દ શું હતો સશસ્ત્ર વિદ્રોહની જગ્યાએ? તો કે આંતરિક અશાંતિ. હવે ઇન્દિરા ગાંધીએ આંતરિક અશાંતિની વ્યાખ્યા કંઈક અલગ કરી. એને એવું કહી દીધું કે ભારત દેશની અંદર મને એવું લાગે છે કે આંતરિક અશાંતિ છે, એટલે કટોકટી લગાવી દીધી. હવે આંતરિક અશાંતિની વ્યાખ્યા કરવી ખૂબ જ અઘરી પડે. તો પછી એની સરકાર વહી ગઈ કોંગ્રેસની સરકારને, પછી આગળ જતા નવી સરકાર આવે ને નવી સરકાર આવે એ આંતરિક અશાંતિ શબ્દને છે ને ભારત દેશના બંધારણમાંથી કાઢી નાખે છે, સુધારો કરી અને એની જગ્યાએ નવો શબ્દ મૂકી દે છે જેને કહેવાય સશસ્ત્ર વિદ્રોહ. એટલે કે કોઈ વ્યક્તિ તલવાર, ભાલુ, ચાકુ લઈને બાંધવા નીકળી પડે એકાબીજા, અને 2-5 હજાર લોકો બાંધવા નીકળી પડે તો એને સશસ્ત્ર વિદ્રોહ કહેવાય. અને આ સશસ્ત્ર વિદ્રોહ થાય તો જ ભારત દેશની અંદર આંતરિક કટોકટી અનુચ્છેદ 352 અંતર્ગત લગાવી શકાય. બાકી આંતરિક અશાંતિના આધારે ક્યારે અને કદી પણ કટોકટી લગાવી શકાતી નથી. તો આ સુધારો કરી નાખવામાં આવ્યો એટલે માટે અહીંયા આ શબ્દ વાપરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ જો કાંઈ ડાઉટ હોય તો મને ગમે ત્યારે કમેન્ટ કરીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણું એક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ છે, વોટ્સએપ ગ્રુપ છે, બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બધા જ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાજો. અને તમને વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં પૂછો. આગળ બીજી એક વાત જણાવી દઉં કે આપણે છે ને રેગ્યુલર બેસિસ ઉપર જે કંઈ ટોપિક લઈને આવીએ છીએ ને એ ટોપિકની અત્યંત ઇતિ માહિતી હું તમને આપી દઉં છું, જેથી કરીને ભવિષ્યની અંદર ક્યારે પણ આવા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય તો તમે ક્યારે અને કદી પણ પાછા પડો નહીં અને તમે ઇઝીલી રૂપે એ પ્રશ્નને એટેન કરી શકો, એ મારો હેતુ છે. તો જો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આ માહિતી પસંદ આવતી હોય, ભણવાની સરસ મજા આવતી હોય અને તમારા કન્સેપ્ટ ક્લિયર થતા હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ તમારા જે વિદ્યાર્થી મિત્રો છે ત્યાં સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.